હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા પ્રદીપસિંહ આપનું સ્વાગત કરું છું ઓરેકલ એકેડમીના આજના આ બહુ જ મહત્વના સેશનમાં. થંબનેઈલ તમે જોયો હશે, તમને ખ્યાલ હશે કે આજે શેની વાત કરવાની છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર શું થયું, શું પ્રોબ્લેમ આવ્યો, મેરિટ રહેવાનો અંદાજો શું છે. તમને બધાને એ પણ પ્રશ્ન થતો હશે કે સાહેબ કેમ આટલા મોડા મોડા જાગ્યા, હે સાહેબ કેમ આટલા લેટ આવ્યા. તો ભાઈ એવું કાંઈ નથી, મોડો આવ્યો એનું એક રીઝન એ છે કે અમે ખરેખર એનાલિસિસ કર્યું, સ્ટુડન્ટને પૂછ્યું કે એ લોકો ક્યાં અટક્યા છે, કયા પ્રશ્નો અઘરા લાગ્યા છે, શા માટે અઘરા લાગ્યા છે, ટાઈમ મેનેજમેન્ટ શા માટે ન થયું, કે બીજી જે પણ પ્રોબ્લેમ આવી એ બધાનું સચોટ એનાલિસિસ અને એકદમ સારામાં સારી રીતે તમને અમે કટ ઓફ અથવા તો મેરિટ રહેવાનો અંદાજો પણ આપ્યો છે. અને હવેની પરીક્ષાની અંદર ઓએમઆર કઈ રીતે ટેકલ કરવું, ઓકે કઈ રીતે જવાબ આપવા, શું ટાઈમ મેનેજમેન્ટ કરવું, એની નાનકડી એવું આ સેશન લઈને તમારી સામે આવ્યો છું. તો આઈ હોપ તમને ગમશે અને તમે આને વ્યવસ્થિત રીતે જોશો. આના સિવાય તમારા કોઈ પ્રશ્ન છે પરીક્ષા રિલેટેડ તો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર બતાવી શકો છો. તો આપણે શરૂઆત કરીએ. મેઇનલી આ ચાર પોઈન્ટ આપણે લેવાના છે. શું થયું જુનિયર ક્લાર્કની પરીક્ષામાં, મેરિટની સંભાવના કેટલી છે, એક એ લેવાનો છે. કયા મહત્વના પ્રશ્નો હતા એ પણ મેં અહીંયા લીધા છે, જેમાં વિદ્યાર્થીઓને તકલીફ થઈ છે એ મહત્વનું છે, એ પણ હું તમને અહીંયા બતાવીશ. ઉમેદવારોએ કેટલા પ્રશ્નો ટીક કર્યા છે, લગભગ એવરેજ આંકડો શું રહ્યો છે, અને એક ચેક ઓએમઆરમાં હવે પછીની પરીક્ષામાં કઈ રીતે તમારે ટેકલ કરવું, એનું એક નાનકડું એવું મેનેજમેન્ટ જે તમને યોગ્ય લાગે તો તમે એને લઈ શકો છો, એ પ્રમાણે મેં અહીંયા સેટ કર્યું છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલા આગળની એક સ્લાઇડ લઈએ આપણે. ઓકે, તો અહીંયા જુનિયર ક્લાર્કની અંદર જે પ્રોબ્લેમ થાય છે, ખાસ કરીને કે શું પ્રોબ્લેમ થાય છે, તો મેં જે એનાલિસિસ કર્યું છે એની અંદર મને મેઇન ત્રણ પ્રોબ્લેમ દેખાય. જો હું પ્રોબ્લેમની વાત કરું છું કે જે ખરેખર સ્ટુડન્ટ ટેકલ કરી ચૂક્યા છે, તો એની અંદર શું પ્રોબ્લેમ થાય. સૌથી પહેલી જે પ્રોબ્લેમ થઈ એ હતી સમયની. ઓકે, જે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સમય જે છે એ ઘટ્યો છે. ઓકે, સમય ઘટ્યો છે. કારણ શું છે એનું? તો એનું કારણ છે કે ભાઈ પેપર થોડું લેન્ધી હતું. ઓકે, તો એમ કહી શકે કે પેપર સમય અનુસાર પૂરું થઈ શકે એવું તો હતું નહીં. ઘણા બધા ક્વેશ્ચન હતા, વિચાર માંગી લેવા પ્રશ્નો હતા, અને ઘણા સ્ટુડન્ટને થોડું ટફ લાગ્યું છે, ઘણાને મીડિયમ લાગ્યું છે. પ્રશ્નો જે મેં જોયા છે પ્રશ્નો પ્રમાણે જોઈએ તો લગભગ ઇઝી હતું, પણ થોડો સમય જે છે, બધા જ એવરેજ પ્રશ્નો જોવા જઈએ તો થોડો સમય જે છે તમારો માંગી લે એવું આ પેપર હતું. ઓકે, તો એક તો થઈ ગઈ આ મોટા મોટી પ્રોબ્લેમ, સમય જે છે એ અહીંયા ઘટ્યો છે. બીજી પ્રોબ્લેમ જે છે એ પણ સમય સાથે છે, પણ એ પ્રોબ્લેમ થોડી અલગ છે કે સમય થોડો બગડ્યો છે. સાહેબ કઈ રીતે સમય બગડ્યો છે? સમય બગડ્યો છે એ રીતે કે ઘણાને જે એક એક કલાક આપવામાં આવ્યો છે એ એક કલાકની અંદર સાઇન લેવા આવે છે, એક કલાકની અંદર થંબ લેવા આવે છે, અને બે થી ચાર મિનિટ, અમુક તો મેં જોયું છે કે લગભગ બે મિનિટ તો કહેતા હોય છે સ્ટુડન્ટ કે બે મિનિટ અમને પેપર પણ લેટ આપવામાં આવ્યું. ઓકે, મતલબ સ્ટુડન્ટ સુધી પહોંચતા બે મિનિટ નીકળી ગઈ છે. ખાસ કરીને જે લાસ્ટમાં બેઠા છે એમને તો એકદમ બે કે ત્રણ મિનિટ પછી પેપર મળે છે. તો ઘણા સ્ટુડન્ટની આ પ્રોબ્લેમ થઈ છે. ઓકે, તો સમય બગડ્યો છે, તો શા માટે બગડ્યો છે? તો પેપર આપવામાં ક્યાંક લેટ થયું છે, હું એમ નથી કહેતો બધે લેટ થયું છે, ક્યાંક મોટા ભાગે લેટ થયું છે, અને સાથે સાથે જે છે એ થંબ લેવામાં, એમાં સાફ કરવામાં, આ બધામાં પણ થોડો ટાઈમ જે છે બગડ્યો છે, જે જનરલી પેપર શરૂ કરતા પહેલા થવું જોઈએ એ થોડું લેટ થયું છે. ઓકે, તો એક આ પ્રોબ્લેમ થયો છે. અને ત્રીજો પ્રોબ્લેમ જે લગભગ બધા સ્ટુડન્ટે મને કીધું છે એ હતું, ટપકા થોડા મોટા હતા ભાઈ. તો ટપકા પૂરવામાં જે છે એ થોડો સમય નીકળી જતો હતો, ખાસ કરીને અમુક જણાને એવરેજ 4-5 સેકન્ડનો સમય એ ખાલી એક ટપકું પૂરવામાં નીકળી જતો હતો. તો આ પાંચ પ્રોબ્લેમ જે સમય તમારો બરબાદ કર્યો છે, તો એ સમયના કારણે આ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓને થોડું ટફ અથવા તો એમ કહીએ કે થોડો વધારે સમય માંગી લે એવું પેપર હતું. ઓકે, હવે આ બધાને લગભગ ખબર, આ ત્રણ પ્રોબ્લેમ જે છે મેં આઈડેન્ટિફાઈ કર્યા, મેઇનલી જનરલ બધાને જે છે અહીંયા નડ્યા છે. ઓકે, તો આ એક વસ્તુ આ ક્લિયર થઈ. હવે આ સમયના આધાર ઉપર આપણે જોઈએ તો અહીંયા બે તારણો આવે છે. ઓકે, બે તારણો કયા છે? સૌથી પહેલું એક આવે છે કે મોટા ભાગના સ્ટુડન્ટ, મેઇનલી જનરલ બધા જ મોટા ભાગના સ્ટુડન્ટ જે છે એ 10 માર્ક્સના મેથ્સને અટેમ્પ્ટ કરી શક્યા નથી, અથવા તો એમ કહીએ કે જે લોકો મેથ્સને અટેમ્પ્ટ કરવા ગયા છે એ બીજા કોઈ 10 માર્ક્સના પ્રશ્ન છોડીને આવ્યા છે. ઓકે, તો આ મેથ્સ જે છે 10 માર્ક્સના જે આ મેથ્સના ક્વેશ્ચન જે છે એ ઘણા બધા સ્ટુડન્ટ જે છે અટેમ્પ્ટ નથી કરી શક્યા. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ જે છે આને અટેમ્પ્ટ ન કરી શક્યા. ઓકે, મેથ્સના પ્રશ્નોના. ઓકે, અને સાથે સાથે મેં જે આઈડેન્ટિફાઈ કર્યા 10-14 પ્રશ્નો એવા હતા કે જનરલી તમને થોડા કન્ફ્યુઝ કરે યા તો તમને થોડા અઘરા લાગે એવા પ્રકારના પ્રશ્નો જે હતા, એ 10-15 લઈએ તો 10-15 જે છે થોડા કન્ફ્યુઝિંગ
ओके अथवा तो एम कहीए कि अघरा लागे एवा प्रकारना प्रश्नो जे छे अहींया જોવા મળ્યા છે. જો અહીંયા મેરિટની ચર્ચા પણ કરીશું પણ થોડું હું તમને સમજાવું અને પછી મેરિટની ટોટલ વાત કરું. શા માટે એનું રીઝન તમને અહીંયા બતાવું છું હું આટલું મેરિટ કહું છું. ઓકે એનું રીઝન પણ હું તમને આપીશ. તો અહીંયા જે મેથ્સ જે છે અટેમ્પ કરવા અટેમ્પ ન થયું અને ઘણાને 10 થી 15 પ્રશ્નો જે છે કન્ફ્યુઝ લાગ્યા છે. સાહેબ કયા પ્રશ્નો કન્ફ્યુઝ લાગે છે એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં. જો એ 10 થી 15 પ્રશ્નો ધ્યાનથી જોજો, ઘણા બધા સ્ટુડન્ટ એમાં ભૂલ કરીને પણ આવ્યા છે. તો એની પહેલા વાત કરી લઈએ અને એના પછી આપણે મેરિટ. તો શું પ્રોબ્લેમ છે? જનરલી આ ત્રણ પ્રોબ્લેમ થઈ, એના કારણે આ બે બીજી પ્રોબ્લેમ થઈ કે મેથ્સ અટેમ્પ નથી થયું અને સાથે સાથે 10 થી 15 કન્ફ્યુઝિંગ લાગતા પ્રશ્નોમાં ઘણા ભૂલ કરી આવ્યા છે યા તો અટેમ્પ નથી કરી શકે, આ પ્રોબ્લેમ થઈ છે. ઓકે હવે આગળ વધીએ આપણે. તો શું થયું એના કારણે? આ કેટલાક ક્વેશ્ચન જે મેં લીધા છે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ કરીએ તો ફટાફટ એ ક્વેશ્ચન લઈ લઈએ અને લાસ્ટમાં જે છે આપણે મેરિટની ચર્ચા કરીશું. જીએસટી કાઉન્સિલના સંદર્ભમાં નીચેના પૈકી વિધાનો તપાસો. જનરલી જે લોકો જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હતા એ લોકો ઇકોનોમીને યા તો એમ કહીએ કે આટલા ડિટેલના પ્રશ્નો એ લોકોએ નથી કરેલા. તો એમાં એક આ પ્રોબ્લેમ થયો કે જીએસટી કાઉન્સિલ એક વૈધાનિક સંસ્થા છે. ખરેખર જોવા જઈએ જીએસટી કાઉન્સિલ વૈધાનિક નથી, એ બંધારણીય સંસ્થા છે. ઓકે અને આર્ટિકલ નંબર 279A ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે પહેલું વિધાન જે છે એ ખોટું પડી જતું હતું. એક એક તમે કાઢી નાખો એટલે તમારો જવાબ જે છે બી આવતો હતો. મોટા ભાગના સ્ટુડન્ટ જે છે આને યસ કરીને આવે છે ઘણા બધા. તો એના કારણે એક આ પ્રોબ્લેમ થઈ છે, તમને એક આવડી જાય. તો આવા કેટલાક કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન આ પહેલો ક્વેશ્ચન છે, સાથે સાથે એક આ પ્રશ્ન છે. આ થોડો લાંબો પ્રશ્ન હતો અને બજેટ રિલેટેડ પ્રશ્ન હતો કે ગુજરાતના બજેટ 2023-24 બાબતે કયા વિધાનો સાચા છે. જનરલી તમે જોશો તો ચારે ચાર વિધાનો સાચા છે, એની અત્યારે બહુ ડિસ્કશન નહીં કરીએ કારણ કે આપણે મેઇન પોઈન્ટ ઉપર પહોંચ્યું છે. ચારે ચાર વિધાન જે છે આની અંદર અહીંયા સાચા આવે. હું અહીંયા એનાલિસિસ નથી કરાવતો, હું અહીં તમને અમુક ક્વેશ્ચન કહું છું જે લોકોને અઘરા લાગ્યા છે યા તો કન્ફ્યુઝિંગ લાગ્યા છે. બીજા નંબરનો પ્રશ્ન આ થઈ ગયો. આગળ વધીએ ત્રીજા નંબરનો એક પ્રશ્ન લઈએ અહીંયા. તો એક આ જોડણી જે છે સંધિ જે છે, ઓકે ક્ષુત્રુષા, તો આની સંધિમાં ઘણા બધાએ ભૂલ કરી છે યા તો એમ કહે કે આનો પરફેક્ટ આન્સર કી આવે બાદ ખબર પડે. મોટા ભાગના સ્ટુડન્ટ ડી કહે છે. ઓકે પરંતુ જો ડી કહેતા હોય ને એ સાચો પડે. ઓકે કારણ કે હજી આપણે આન્સર કીમાં જોવું પડશે કે એનો લગભગ મારા હિસાબથી પણ ડી જવાબ આવવો જોઈએ, પરંતુ એને આપણે જોશું ત્યારે વધારે ક્લિયરિટી આવશે. ઓકે ત્યાર પછીનો એક પ્રશ્ન છે, મોહે પનગઢ પર નંદલાલ છેડ ગયો રે પ્રસિદ્ધ ગીતના રચયિતા અથવા કવિ જે છે એ કોણ હતા? મોટા ભાગનાને અહીંયા પણ ભૂલ થઈ છે. તો આનો આન્સર આવે છે રઘુનાથ બ્રહ્મભટ્ટ. ઓકે તો જેને સાહિત્ય થોડું નબળું છે અથવા નથી કર્યું એ લોકોને આ પ્રશ્નમાં પણ એક પ્રોબ્લેમ થઈ છે. અહીંયા જનરલી એક આ પ્રશ્ન સિંધુ ખીણ વિશે બધા વાંચીને ગયા છે પણ એક શબ્દ એવો આવી ગયો કે જેના કારણે અહીંયા બધા જે છે ભૂલ કરીને આવ્યા છે. શબ્દ છે સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે. આપણે બધાએ શું કર્યું છે કે બંદર એટલે ભાઈ લોથલ એક જ છે, પરંતુ આ પણ એક બંદર હતું. પણ આન્સર કીમાં શું આપે છે એ જોવું પડશે. પણ આનો જવાબ જોવા જઈએ તો 1, 2 અને 3 પહેલું પણ સાચું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કાલીબંગાણ રાજસ્થાનમાં સાચું છે. મોહેંજો દડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવ્યું એ પણ સાચું છે. અને કાંસ્યની નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવ્યું. ઓકે એ વિધાન ખોટું પડે છે. મેં તમને સમજાવ્યું હતું સિંધુ ખીણની સંસ્કૃતિમાં, ખાસ યાદ કરો મારો લેક્ચર જેને જોયો હશે સિંધુ ખીણનો, મેં ક્લિયર યુટ્યુબમાં છે અવેલેબલ, તમારે જોવું હોય તો જોઈ લેજો. એમાં મેં ક્લિયર કીધું હતું કે અહીંયા જે હડપ્પા છે એ પહેલી સાઇટ છે. તો એની અંદરથી એક તો માતૃ દેવીની મૂર્તિ, કોઈ પણ વસ્તુની શરૂઆત ક્યાંથી થાય? માતાથી થાય. તો અહીં મેં તમને ભણાવ્યું હતું માતૃદેવીની મૂર્તિ અને માતામાંથી જ્યારે બાળક બહાર આવે ત્યારે બહાર આવીને શું રમશે? રમકડા. તો અહીંયા કાંસાની એકો ગાડી મળી છે, આ બે પોઈન્ટ કીધા હતા. અને આની સાથે બીજા બે પોઈન્ટ જે કીધા હતા, જેમ અહીંયા માતૃદેવીની મૂર્તિ છે એમ મોહેંજોદડોમાંથી મળી આવે છે પશુપતિનાથની, અને જેમ અહીંયા એકો ગાડી છે કાંસાની એમ મોહેંજોદડોમાંથી મળી આવે છે કાંસાની નર્તકી. તો આ વિધાન અહીંયા ઓટોમેટિક ખોટું પડી જાય, એટલે આ સાચું આવવું જોઈએ. ઓકે આ મારો મંતવ્ય છે. તો એક આ પ્રશ્ન છે, અહીંયા બધા માર ખાઈ ગયા છે. ત્યાર પછીનો એક આ પ્રશ્ન છે, પર્યાવરણને બચાવવા હેતુ પર્યાવરણનો આ પ્રશ્ન છે ઘણા બધાને અઘરો લાગ્યો છે. ઓકે આ પ્રશ્નની અંદર જે છે બોન સંમેલન પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓ સંરક્ષણ માટેનું હતું, વાત સાચી વાત છે. આ સ્ટોકહોમ સંમેલન સતત કાર્બનિક પ્રદૂષકો માટેનું હતું, આ પણ સાચી વાત છે. મોન્ટ્રિયલ અહીંયા કન્ફ્યુઝિંગ કરી નાખે છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટેનો આ એક પ્રોટોકોલ છે, પરંતુ ના, મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે એ ઓઝોન સ્તર માટેનો છે અને ક્યોટો પ્રોટોકોલ એ ગ્રીન હાઉસ માટેનો છે. તો બંને જે છે અહીંયા ફેરવી નાખ્યા છે, આને આમ કર્યું આને આમ કર્યું, એટલે આ બંને વિધાન ખોટા પડી જાય છે. એટલે પહેલું અને બીજું વિધાન જે છે અહીંયા સાચું આવે છે. મોટા ભાગના સ્ટુડન્ટ એક અહીંયા ભૂલ કરીને આવ્યા છે. ત્યાર પછીની જો વાત કરીએ તો એક આ રશિયા યુક્રેનના યુદ્ધ કર, આ થોડો કરંટ અફેર્સનો પ્રશ્ન જે હતો એમાં બધા જ કન્ફ્યુઝ થઈ ગયા છે. આની અંદર તમારે ખાલી એસ્ટોનિયા કાઢી નાખવાનું હતું. ઓકે નંબર 2 જે છે જ્યાં જે આવે છે એને તમે કાઢી નાખો, નંબર 2 જ્યાં જે આવે છે તો ઓટોમેટિક તમને આન્સર મળી જતો હતો નંબર સી, જેની અંદર પહેલું સાચું છે.
ओके, चौथों साचू छे, त्रीजू साचू छे, अने छठ्ठू साचू छे। ओके, तो आ पॉइंट जे छे अहींया एक आर्थिक सर्वेक्षण नो प्रश्न, तो अहींया बधा ऑप्शन बी अने ऑप्शन डी सी मां कन्फ्यूज थया छे के घणा નાણા સચિવ કરી આવ્યા છે, પરંતુ આનો સાચો જવાબ શું આવશે? નાણા સલાહકાર। તો જો આવા પ્રશ્નો જે છે મોટા ભાગના કન્ફ્યુઝ થઈ ગયા છે સ્ટુડન્ટ, ઓકે, એનું અહીંયા એક આ વિજિત શબ્દ, વિજિત શબ્દની અંદર જે છે એનો સમાનાર્થી પૂછ્યો છે, જીતાયેલું અને હારેલું। બધાને એમ લાગે છે જીતાયેલું અને હારેલું બંને એક સાથે કેવી રીતે હોઈ શકે, પરંતુ બંને છે આનો જવાબ આવશે એક અને બે। અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટે ભૂલ કરે છે યા તો અટેમ્પ્ટ નથી કર્યો, કે એક આ પ્રશ્ન છે અહીંયા। ઓકે, સાથે સાથે એક બે બીજા લઈએ, તો એક છે ભારતીય શિલ્પ સ્થાપત્ય ચિત્રકળા વિશે, ખજુરાહો કંદારિયા મહાદેવ મંદિર। અહીંયા આ પહેલા ઓપ્શનમાં બધાને જે છે ડાઉટ હતો, આ બધાને લગભગ લગભગ આવડતું હતું, પ્રોબ્લેમ જે છે એ અહીંયા થઈ છે। ઓકે, તો આ ચારે ચાર વિધાન જે છે અહીંયા સાચા છે, પરંતુ પરીક્ષામાં ઘણા બધા અહીંયા ભૂલ કરી આવ્યા છે, યા તો એમ કહે કે પરીક્ષામાં ઘણા આને અટેમ્પ્ટ કરી શક્યા નથી, એક આ પ્રશ્ન છે। ત્યાર પછી વાત કરીએ તો નીચેના પૈકી કયા દેશો, ઓકે, G20 નો પ્રશ્ન છે। G20 ના મોટા ભાગના સ્ટુડન્ટે બધા પ્રશ્નો કર્યા હતા, પરંતુ G20 ના વિશે 20 દેશ કોઈ નથી કર્યા। ઓકે, તો એ જે દેશ કરવાના હતા એની અંદર આપણે તમે જોશો તો આ બધા જ સાચા આવે છે, એટલે આની અંદર જે છે એ આ બધા જ સાચા જે છે જવાબ આવે છે। ઓકે, તો અહીંયા જે છે એ પણ ભૂલ થઈ ગઈ છે બધાને સાથે। ઓકે, તમે જોશો આપણી PDF જે કરંટ અફેર્સ ની તમને મોકલવામાં આવી હતી, એમાં બધી જ પોઈન્ટ, આ બધા જ પોઈન્ટ આપણે કવર કરેલા હતા। કરંટ અફેર્સ ના જે પણ પ્રશ્નો હતા, મોટા ભાગના પ્રશ્નો જે છે અહીંયા આપણે કવર કરેલા હતા, એનું પ્રૂફ પણ તમને મૂકવામાં આવ્યું છે। ઓકે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। તો આગળ વધીએ છે, નેક્સ્ટ ત્યાર પછીનો પ્રશ્ન તમને બતાવું, તો એક આ પ્રશ્ન વિજ્ઞાનનો પ્રશ્ન થોડો અઘરો લાગ્યો છે બધાને। ઓકે, કારણ કે શુદ્ધ ગુજરાતી જે શબ્દો હતા મોટા ભાગના સ્ટુડન્ટને અહીંયા આવડ્યા નથી। ઓકે, આનો જવાબ મારા હિસાબથી અત્યારે જે છે એ આજ થઈ શકે છે, મતલબ મિજાગરાનો સાંધો, ઘૂંટણનો સાંધો, એટલે પહેલાનું ખ ક્રેક કર્યું તો તમારો આખો જવાબ તમારી સામે આવી ગયો। ઓકે, અથવા આમાંથી એક પણ તમને આવડ્યું તો પણ તમારો જવાબ આવી જાય છે, પરંતુ આમાં પણ મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ, જો હું ભૂલ અને કન્ફ્યુઝનના પોઈન્ટ જ લઉં છું, 100 પ્રશ્નો નથી લેવાનો। ઓકે, અને એક છેલ્લો પોઈન્ટ લઈ લઈએ આપણે, બસ આટલા પ્રશ્નો આપણે લીધા। ઓકે, તો અહીંયા જે આ પ્રશ્નો તમારી સામે જે મૂક્યા 10-15 પ્રશ્નો, એની અંદર મોટા ભાગના સ્ટુડન્ટને પ્રોબ્લેમ થઈ જાય, તો જુઓ તમે હવે શું નિષ્કર્ષ શું છે, તારણ શું આવે છે અહીંયા। ઓકે, નિષ્કર્ષ અથવા તો તારણ શું આવ્યું, તારણ એ આવ્યું કે એક સમયના અભાવે મેથ્સ જે છે એ પ્રોબ્લેમ થયેલું છે, મોટા ભાગના સ્ટુડન્ટ 10 પ્રશ્નો મેથ્સના અટેમ્પ્ટ નથી કરી શકે, અથવા જેને અટેમ્પ્ટ કર્યા છે એ બીજા 10 પ્રશ્નો કોઈ છોડીને આવ્યા છે। ઓકે, એક આ પ્રોબ્લેમ, કારણ કે ટાઈમ વધારે અહીંયા લઈ લીધો છે। ઓકે, બીજી સાથે સાથે વાત કરું તો બીજા એક્સ્ટ્રા આજે 10-15 પ્રશ્નોની વાત કરી મેં, 10-થી બીજા 15 પ્રશ્નો જે છે એ થોડા અઘરા, અથવા તો કહી શકે કે કન્ફ્યુઝિંગ, અથવા તો કહી શકે કે મેક્સિમમ ભૂલ કરી શકે એવા પ્રશ્નો હતા। તો જો આ 100 માંથી તમે જોશો જનરલી તો 20-25 પ્રશ્નો મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ફસાયા છે આ 20-25 પ્રશ્નોની અંદર મેક્સિમમ। હવે સાહેબ બધે ખાલી નેગેટિવ થોડું હોય, કંઈક પોઝિટિવ, હા કંઈક સાચી વાત, સારી વાત પણ હતી પેપરમાં, અને સારી વાત જે હતી ઇંગ્લિશ 20 માર્ક્સનું જે ઇંગ્લિશ પૂછ્યું હતું, જનરલી સામાન્ય તૈયારી પણ તમે કરી હોય તો એ ઇંગ્લિશ તમને આવડી જાય એવું હતું। જનરલી ખાલી જગ્યા જોઈને તમે આન્સર ક્રેક કરી શકો, સમય તમારો ન બગડે એ પ્રકારનો ઇંગ્લિશ બહુ સારામાં સારું તમને પૂછવામાં આવ્યું હતું। અને એક જો આપણે વાત કરીએ જનરલી જે આપણા કરંટ અફેર્સ વગેરેમાંથી કર્યું છે, તો એને કરંટ અફેર્સ પણ સારું લાગ્યું હશે, ગુજરાતનો ઇતિહાસ અને બંધારણ આ પ્રશ્નો જે છે ખૂબ સરળ પ્રકારના પ્રશ્નો આની અંદર ના હતા। બંધારણના પ્રશ્નો પણ સીધે સીધા જોડકામાંથી તમને પૂછવામાં આવ્યા હતા, જોડકામાંથી આરામથી તમે જવાબ આપી શકો એવા પ્રકારના પ્રશ્નો હતા। પણ આજે મેં તમને કીધું અહીંયા કન્ફ્યુઝનના કારણે, અથવા એમ કહીએ કે અહીંયા થોડી ભૂલના કારણ ટાઈમ જે છે ખોટ્યો છે। ઓકે, તો એક આ પ્રોબ્લેમ અહીંયા તમે સમજો, તો જનરલી મેં જે સ્ટુડન્ટને પૂછ્યું છે, હવે વાત કરીએ મેરિટની। ઓકે, તો જનરલી જે સ્ટુડન્ટને મેં પૂછ્યું છે એની અંદર મોટા ભાગના સ્ટુડન્ટ મેક્સિમમમાં મેક્સિમમ જે છે 70-80 અટેમ્પ્ટ કરીને આવ્યા છે, 70-80 નો આંકડો દેખાય છે જનરલી, 70-80 ચલો આપણે મોટો આંકડો પકડીએ, આપણે અહીંયા પકડીએ છે 80 નો આંકડો। ઓકે, કે 80 જેટલા અથવા તો 85 અમુક વીરલા હશે, 90-100 કરી આવ્યા હશે, જનરલી વાત કરીએ તો 80-85 નો આંકડો અહીંયા બેસે છે। ઓકે, 80 ની આસપાસના સ્ટુડન્ટ જે છે અહીંયા આટલા અટેમ્પ્ટ કરીને આવ્યા છે। હવે વાત થઈ સાચાની, તો આ 80 માંથી તમે જોશો તો ઓલા જે મેં પ્રશ્નો કેટલાક કીધા એ પ્રશ્નોમાં કેટલાક વધારે કરવા ગયા હશે, અથવા તો મેથ્સ અટેમ્પ્ટ કરવામાં બીજા પ્રશ્નો અમુક છોડ, જો ઘણાના ઈ કરવાના રહી ગયા છે, ને એ બધી ચર્ચા તો હું કરતો જ નથી, હું જનરલી જેનું પેપર ગયું છે, નોર્મલ પેપર ગયું છે એની ચર્ચા જો હું કરું તો અહીંયા 80 ક્વેશ્ચન લગભગ બધા અટેમ્પ્ટ કરીને આવેલા દેખાય છે। અને આ 80 માંથી મારું મંતવ્ય જે છે એ પ્રમાણે ઓછામાં ઓછા 15 પ્રશ્નો ખોટા પડે ને પડે,
99% જે હું માનું છું અત્યાર સુધીનું એનાલિસિસ 15 પ્રશ્નો ખોટા પડવાના ચાન્સ છે 15 પ્રશ્નો જે છે ઓછામાં ઓછા ખોટા પડવાના ચાન્સ આજે આન્સર કી મુકાઈ જશે એટલે તમને ખ્યાલ આવી જ જશે ઓકે તો આ 15 પ્રશ્નો ખોટા પડવાના ચાન્સ છે હવે 15 અને પાછો અહીંયા મોટો મોટો પ્રોબ્લેમ હતો 0.33 માઈનસ છે ઓકે માઈનસ કેટલા છે એક પ્રશ્ન ખોટો પડે એટલે 0.33 ઉડતા હતા અમારા બરોબર મતલબ કે ત્રણ પ્રશ્નો તમારા ખોટા પડ્યા તો સાથે સાથે એક બીજો માર્ક્સ તમારો લઈ જશે ભાઈ એક બીજો માર્ક્સ તમારો અહીંયા લઈ જશે તો એનો અર્થ કહીએ કે 15 પ્રશ્નો એટલે બીજા 4 થી 5 માર્ક્સ તમારા ગયા તો જનરલી જોવા જઈએ તો મેરિટ મેક્સિમમમાં મેક્સિમમ મેરિટ 60 ની આસપાસમાં દેખાય છે મેક્સિમમ કહું છું યાદ રાખજો અને આ મેરિટ આવે ત્યારે તમે જોઈ લેજો આમાં પ્લસ માઇનસ 2 માર્ક્સ આપણે કરી શકીએ આ મેક્સિમમ કહું છું મિનિમમ મેરિટ જોવા જઈએ તો લગભગ 50 ની આસપાસ પણ આવી શકે છે મતલબ કે 50 થી 100 માર્ક્સ નું મેરિટ રહી શકે છે 50 થી નીચે જવાના ચાન્સ મને બહુ ઓછા લાગે છે પરંતુ કહી શકીએ કે પ્લસ માઇનસ 2 એમાં પણ આપણે કરી શકીએ જનરલ કેટેગરીની વાત કરું છું મેલ ની ઓકે તો આટલું મેરિટ મને દેખાય છે મેક્સિમમ 60 ની આસપાસ મતલબ કે તમારા જો 60 પ્લસ માર્ક્સ છે તો લગભગ તમે સિક્યોર છો જો અહીંયા લગભગ જ કહી શકે જ્યાં સુધી મેરિટ આવે ત્યાં ફાઇનલ ન કહેવાય પરંતુ જે મારું એનાલિસિસ છે લગભગ તમે અહીંયા 60 થી 2 માર્ક્સ જે છે ઓકે 60 ની આસપાસ તમે પહોંચેલા છો 60 પ્લસ તો લગભગ તમારા પાસ થવાના ચાન્સ વધારે છે ઓકે પણ હવે જે મેઇન વાત કરવી છે આ તો મેરિટ ની વાત થઈ ગઈ ઓકે પછી મેલ ફિમેલ ને ઈડબ્લ્યુએસ એમાં તમે 1-2-3 માર્ક્સ ઘટાડીને તમે તમારો અંદાજો લગાવી શકો છો સાથે સાથે આટલી વાત મેઇન જે મારે તમને કરવાની હતી તો આ થઈ ગઈ તમારા મેઇન મેરિટ ની વાત આના સિવાય તમને કાંઈ એવું લાગતું હોય કે સાહેબ સાચા છે ખોટા છે કમેન્ટ સેક્શનમાં મને કહેશો તમે બધા તો કમેન્ટમાં મને ખ્યાલ આવી જશે શું તમારું મંતવ્ય છે પણ અંદાજિત 60 ની આસપાસ યા વધીને 60-62 હવે આનું મેં તમને પરફેક્ટ રીઝન પણ આપી દીધું કેટલાક પ્રશ્નોની સાથે પણ મેં તમને સમજાવી દીધું હવે તમે વિરોધ ના કરતા ઓકે તો જનરલી મારું આ માનવું છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે છે હું અહીંયા આટલી વસ્તુને સમજુ છું ઓકે બાકી તો પછી ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે ખ્યાલ આવશે આની સાથે સાથે મારે જે વાત કરી ઓકે કારણ કે આજે તમે કેટલા ટીક કરે જે મેં કીધું એ પ્રમાણે તમે ટીક કર્યા હશે જનરલી અને એના આન્સર એ પ્રમાણે આવ્યા હશે ઓકે હવે જે મારે વાત કરી છે કે ઓએમઆરમાં હવે શું કરવું જોઈએ તમારે અને તલાટીમાં તમારે શું કરવું જોઈએ ઓકે હું શું તૈયારી કરું એની વાત નથી કરતો તમે 1 મહિનો 2 મહિનો 10 મહિના વર્ષ તમે ગમે એટલી તૈયારી કરી છે એ બધું જ રિઝલ્ટ તમારે એ 1 કલાકની અંદર આપી દેવાનું છે 1 જ કલાકની અંદર એ બધું જ રિઝલ્ટ તમારે અહીંયા આપી દેવાનું છે તો એ 1 કલાક કઈ રીતે સચવાવો જોઈએ એની માટે થઈને એક સ્પેશિયલ લેક્ચર લઈને આપણે આવશું કે એ 1 કલાક તલાટીની પરીક્ષાના 1 અઠવાડિયા પહેલા તમને આ લેક્ચર મળી જશે અને એ 1 કલાક કઈ રીતે સુધારવો શું તમારી ટેકનિક હોવી જોઈએ પેપરને એટેમ્પ કરવાની ઓકે એ ખાસ અહીંયા નોટ કરવાની છે તમારે કે તમે એ બી સી તમારી પાસે આટલા ઓપ્શન છે ઓકે તમે 2 ઓપ્શનમાં કન્ફ્યુઝ છો તો શું કરવું તમે એકેમાં કન્ફ્યુઝ નથી ક્લિયર છો ઓકે કેટલા મિનિટમાં કેટલા ક્વેશ્ચન એટેમ્પ થવા જોઈએ શું છે શું સારામાં સારી હું તમને એટલી બેસ્ટ ટ્રીક આપીશ મેક્સિમમ સ્ટુડન્ટને એમાં ફાયદો થશે એ પણ હું તમને કહી દઉં ઓકે તો સ્ટે ટ્યુન ફોર દેટ ઓકે તો આગળના લેક્ચરમાં પણ આપણે મળીએ છીએ તો આ તમે સમજ્યા હશો જે મેં તમને અત્યાર સુધી સમજાવ્યું છે ઓકે અને એનું મેરિટ તમને શું લાગે છે અંદાજો શું લાગે છે ઓકે આ બધી ચર્ચા પણ આપણે કરીશું પરંતુ અત્યારે બહુ વધારે સમય નથી લેતો તમે તૈયારીમાં મંડ્યા રહો ચાન્સ છે પરીક્ષા લેવાઈ જશે જો નહીં લેવાય તો પણ પરીક્ષા લેવાવાની તો છે જ ઓકે તો અહીંયા તમારા 60 થી વધારે માર્ક્સ હોય તો પણ તલાટીની તૈયારી જે પણ તમે કરતા હોય એ ચાલુ જ રાખજો જીપીએસસીની તૈયારી કરતા હોય એ પણ ચાલુ રાખજો જીપીએસસીની પણ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે પ્રિલિમ પરીક્ષાની તો જે પણ તમારા સારા માર્ક્સ થતા હોય એ પ્રમાણે તૈયારી તમે ચાલુ રાખશો તો વધારે સમયને ન લેતા મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ